દીવમાં વિશ્વ સિંહ દિવસની કોવિડ-19ને લીધે સાદગીપૂર્વક ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સિંહના સંરક્ષણ અને સંવર્ધન વિશે માહિતી અપાઈ. વિશ્વ સિંહ દિવસ પર કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરી કાર્યક્રમ યોજાયો હતો. દીવમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કોવિડ-19ને લીધે સાદગીપૂર્વક થઈ, જે અંતર્ગત સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે ઓનલાઈન એપ્સ પર આ માહિતી લોકોને આપવામાં આવી રહી છે, જેમાં સિંહ પ્રેમીઓ અને ટેકનિકલ એપ્લિકેશન સાથે જોડાઈ રહ્યા છે. તેના માધ્યમથી લોકો સુધી સિંહ વિશે માહિતી આપવામાં આવી રહી છે. દીવમાં દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે સાદગીથી ઉજવવાના લીધે વિદ્યાર્થીઓએ ઘરે જ પેઇન્ટિંગ બનાવીને વોટ્સએપના માધ્યમથી આ કાર્યક્રમ સુધી પહોંચાડ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સિંહ બચાવ અંગેના પેઇન્ટિંગ બનાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાયન કોઓર્ડિનેટર માનસી બામણિયા દ્વારા ઉપસ્થિત લોકોને સિંહના સંરક્ષણ અને સંવર્ધન વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સિંહ પ્રેમી રમેશ રાવલે પણ સિંહના મૃત્યુઆંકમાં વધારો થવા વિશે અને અટકાવવા વિશે અને સિંહ દિવસની ઉજવણી અને તેના મહત્વ બાબતની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં અરવિંદ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે આવો આપણે સૌ મળી અને સંકલ્પ કરીએ કે વન અને વન્ય સંપદાઓનું સંરક્ષણ અને સંવર્ધનમાં આપણાથી બનતો ફાળો આપીએ. શું કામ કે દુનિયામાંથી લુપ્ત થતો સિંહ છેલ્લે એને એમ થયું કે મને કોઈ નહીં બચાવે, એટલે ગુજરાતમાં ગીરના જંગલમાં, આખા એશિયામાં ફરતો ગીરના જંગલમાં આવ્યો અને એ ગીરના જંગલમાં એ બચાવવાની, રક્ષા કરવાની, એનું સંવર્ધન કરવાનું, એનું જીવન વધારવાનું, એને પ્રગતિ થાય એવું કરવાનું, એના વિકાસ કરવાનો દરેક કામ આપણા માથે ગુજરાત સરકારની જવાબદારી આવે છે. અને એશિયામાંથી લુપ્ત થતાં જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે એને એમ તો હોય છે ને કે કોઈક મર્દ માણસ મારું રક્ષણ કરશે,